વડોદરા ગેંગ રેપના આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સયાજી હોસ્પિટલમાં લવાયા નવલખી મેદાનમાં ચૌદ વર્ષની સગીરા ઉપર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં બંને આરોપીઓના લોહીવાળ નખને સીનેના નમૂના લેવામાં આવ્યા છે નવલખીમાં ગેંગરેપ કરનાર તરસાલીના બે દુષ્કર્મીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દસ દિવસ પછી ઝડપી પાડ્યા હતા પોલીસે ચાર લાખ મોબાઈલના ડેટાની ઝીણવટભરી તપાસ બાદ ફુગ્ગા વેસ્તા એક દુષ્કર્મીને કડી મળી હતી જ રવિવારે સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવલખી સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા હતા ત્યારબાદ મોડી રાત્રે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખાનગી વાહનમાં આરોપી કિશન કાળુ માથા સૂર્ય અને જસોવનરા સોલંકીને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા નમૂના સીલ કરીને પોલીસને સોંપવામાં આવ્યા હતા મેડિકો લીગલ ઓફિસરે જણાવ્યું હતું કે બંને આરોપીઓની તપાસ લોહી લાળ શરીરના વાળ નખ અને વીર્યના નમૂના લેવાયા છે નમૂના સીલ કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે અને બંને આરોપીઓને દુષ્કર્મ આચર્યા હોવાની કબૂલાત પણ કરી છે